পুরাও আছে, এনএমএ রেকর্ড পার কেবিলতে লেওয়ানো আছে, অ্যাপ্রুভ নো পুরাও রেকর্ড করা মাঠে কোর্টে সামান্য উইটনেস দি জ্যাম আজ অ্যাপ্রুভ তরিকে আমি লো আরো পিছে এনে পর বক্সে অন্দর মুকুয়ানো আছে, এনে পর সবে লাভ আছে, এনে সার তপাস সরকারি ওকিল লেছে, અને ત્યાર પછી આપણે એની ઉલટ તપાસ કરવાની છે. પણ જે એનું એપ્રુવલ સ્ટેટમેન્ટ છે, એ સ્ટેટમેન્ટ છે એને એક્ઝિબિટ કરાવવું ફરજિયાત છે. જો એને એક્ઝિબિટ ના કરાવ્યું હોય, કેમ કે એમાં એની સહી આવે છે એપ્રુવલની એપ્લિકેશનની અંદર અને એપ્રુવલના ઓર્ડરની અંદર, એને કમ્પલસરી છે કે એને સહી કરવી પડે. અને એની એક કોપી, એની એક કોપી તરત ડિફેન્સ એડવોકેટને આપી દેવી પડે. હવે તમે બધા એક એમાં હશો કે આ જે અરજી આવી, અરજી આવી કોર્ટે ઓર્ડર કર્યો, કોર્ટે ઓર્ડર કર્યો એટલે ચાર્જશીટ સાથે આપણને કોપી નથી મળી અને ડિપોઝિશન આપવા માટે આ વિટનેસને બોલાવવામાં આવે છે, તો આપણે એની અરજી મેળવવા માટે હકદાર છે. તો આપણને 207 હેઠળ કમ્પલસરી છે, સેક્શન સીઆરપીસી 207 એની અંદર કમ્પલસરી છે ઈચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ રિલેટ ટુ ધ એન્ક્લોઝ વિથ ધ ચાર્જશીટ મસ્ટ બી ગીવન ટુ ધ એક્યુઝ. બરાબર છે? આ જે સેક્શન છે એ મેન્ડેટરી છે, મેન્ડેટરી, અને એ મેન્ડેટરી સેક્શન છે એટલે આપણે એ માંગવા માટે હકદાર છે. ઇવન ઇવન તમને નથી આવતા, તમે એની ક્રોસ આગળ કરી શકતા નથી, તમે ત્યાં ત્યાં અટકાવો કે મને આની નકલ આપો ત્યાર પછી હું ક્રોસ કરીશ, અધરવાઇઝ હું ક્રોસ નહીં કરું, તમે કોશિશ પાસ કરો. બરાબર? આપણે બધા ટ્રાયલ ની અંદર આપણે આ કરી શકીએ છીએ. એટલે આવી રીતે એને વિટનેસ તરીકે એને સોગંદ આપી અને એને આટલું જે ડિપોઝિટ એ છે એનું પોતાનું નિવેદન, એ પોતાના નિવેદનને કોર્ટ એને એક્ઝિબિટ પાડશે. એટલે અરજી, અરજી પહેલી અરજી આવી એ અરજી એને બતાવશે કે આ અરજી તમે આપેલી તે કે હા આ તારીખે આપેલી, તો કે આ સાહેબ સમક્ષ આપેલી, તો કે હા આ સહી તમારી છે, એટલે કે આમાં લખેલી હકીકતો છે તમે સ્વેચ્છાએ કબૂલ રાખેલી છે. એ સ્વેચ્છાએ જ્યાં આવે તો જ એ અરજી ઉપર એક્ઝિબિટ પડે. અને સ્વેચ્છા અને એની માનસિકતા, જે વખતે એને ડિપોઝિશન આપ્યું છે તે વખતે એની માનસિકતા કેવી છે એના ઉપર કોર્ટે ડિપેન્ડ કરવાનું છે. ત્યાર પછી એને એક્ઝિબિટ પડ્યો, એક્ઝિબિટ પડ્યો ત્યાર પછીથી આ જે ડિપોઝિશન છે એ ડિપોઝિશન ને પહેલા અરજી આવી, હવે ડિપોઝિશન આવ્યું, ડિપોઝિશન એને બતાવવામાં આવશે કે આ ડિપોઝિશન તમે આપેલું, એમાં તમે આવું આવું લખાયું હતું. એટલે લીડિંગ ક્વેશ્ચન આની અંદર પૂછવાનો નથી, પણ એને જે ડિપોઝિશન આપ્યું છે એ ડિપોઝિશન ની હકીકતો એને પૂછવાની છે. એટલે એ જ રેકોર્ડ પર આવશે અને ત્યાર પછી નીચે એની સહી આવશે. એ રેકોર્ડ પર આવેલું નિવેદન છે ડિપોઝિશન એ એને એક્ઝિબિટ પાડશે. બરાબર છે? એટલે બંને વસ્તુ એક્ઝિબિટ પડશે. આ થયો પ્રોસિક્યુશન તરફે કેવી રીતે પુરાવો લેવાય છે. હવે આનો જે બચાવ છે, આપણે આપણે બચાવ કેવી રીતે લઈએ છીએ, તો બચાવમાં આપણે જનરલ બચાવ જ છે, આપણે આમાં કોઈ સ્પેશિયલ બચાવની જરૂરિયાત નથી. કારણ કે આ જે વિટનેસ છે, ભલે પ્રોસિક્યુશન માટે આપણા માટે એપ્રુવલ હોય, પ્રોસિક્યુશન માટે એપ્રુવલ હોય, પણ એ એપ્રુવલ થવાથી કોઈ સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ ઉભો નથી થતો. એટલે આપણે જેવી રીતે આઈ વિટનેસને એક્ઝામિન કરતા હોઈએ અથવા તો બીજા સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જે આવતા હોય, એ જે વિટનેસને આપણે કોર્પોરેટ તોડવા માટે આપણે જે તપાસ કરતા, ઉલટ તપાસ, એ જ પ્રકારની તપાસ તમારે આની અંદર કરવાની છે. નવું કશું કરવાનું નથી. ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે પેલા જે વિટનેસ છે એમને બનાવ નજરે જોયો છે, અથવા તો બનાવ નજરે જોયો છે, અથવા તો બનાવ જાણીને પછીથી આવેલા છે, અથવા તો આગળ પાછળથી આવ્યા છે. જ્યારે આ વ્યક્તિ બનાવના સંપૂર્ણ જાણકાર છે એટલે બી કેરફુલ, કેમ કે બનાવથી સંપૂર્ણ વાકેફ એટલા માટે છે કે જે દિવસે કાવતું રચાયું ત્યારથી માંડીને ગુનો પૂરો થયો, ચાર્જશીટ થયું, અથવા તો ચાર્જશીટ પહેલા જ્યાં સુધી એપ્રુવલ તરીકે આવ્યો ત્યાં સુધી બધી જ માહિતી એની પાસે છે. અને બધી જ માહિતી છે એટલે એક્યુઝની વિરુદ્ધની તમામે તમામ હકીકતો એને સર તપાસમાં જણાવી છે. અને એને આપણે તોડવાની છે. એને તોડવા માટે જે સરકમસ્ટન્શિયલ એવિડન્સો બીજામાં આપણે લઈએ છીએ, એવા સરકમસ્ટન્શિયલ એવિડન્સો આપણે આની અંદર આપણે લાવી શકીએ અને એ રીતે આપણે એનો પુરાવો આપણે લઈ શકીએ. અને એ જે પુરાવો છે એની અંદર જે આપણે એની ક્રેડિબિલિટી પર છે, લોકેશન ઉપર છે, ટાઈમિંગ પર છે, પછી ઇન્જરીઝ પર છે, વેપન્સ ઉપર છે, પ્લેસ ઓફ ઇન્સિડન્ટ અલગ પાડવા બાબતે છે, આ બધા જે ડિફેન્સ છે એ આ બધા ડિફેન્સનો તમે ઉપયોગ કરી શકો. એટલે બીજા કોઈ નવા શોધવા જવાની જરૂરિયાત નથી. અને આના માટે આવા પુરાવાને ક્યારે માન્ય રખાય અને ક્યારે માન્ય ના રખાય એ માટે સુપ્રીમ કોર્ટે બહુ સરસ ગાઈડલાઈન એક કેસમાં આપી છે. એ હું તમને જજમેન્ટ હું તમને આ વોટ્સએપ પર ફોટો પાડીને મોકલી આપીશ. એમાં બે લીટી બહુ સરસ છે, હું તમને બતાવું. એવિડન્સ એપ્રુવલ એવિડન્સ એન્ડ કોરોબરેટિંગ પીસ ઓફ એવિડન્સ કેન નોટ બી ડિટેલ સેપરેટલી. ફર્સ્ટ ધ એવિડન્સ ઓફ એપ્રુવલ બિહોર એન્ડ કોરોબરેટેડ પીસ ઓફ એવિડન્સ હેઝ ટુ બી કન્સિડર્ડ એન્ડ ઇફ ઇટ ઇઝ ફાઉન્ડ અનરિલાયબલ
ઇટ મસ્ટ બી રિજેક્ટેડ. સમજી લેજો શું કહ્યું, જયારે એનો વિશ્વાસપાત્ર પુરાવો ના આવતો હોય, જો એપ્રુવર તરીકે રહેતો નથી, પછી એ આરોપી બની જાય પાછો, એને સજા થાય છે. કેમ કે એને અનરિલાયબલ વિટનેસ જુબાની આપી છે. એની કન્ડિશન શું આપેલી હતી કે તારે જે હકીકતો છે એ પ્રમાણે તારે પુરાવો આપવાનો છે. અને હવે જો વિરુદ્ધમાં પુરાવો આપે છે એટલે એની સામે પાછું એપ્રુવર તરીકે નથી રહેતો, પણ પ્રિન્સિપલ એક્યુઝની સાથે તરીકે એને કન્વિક્શન થાય છે. એટલે એ બાબતનો આ ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપેલો છે કે જયારે આવું થતું હોય તો આવી અરજીના અનુસંધાને જયારે વિટનેસ એપ્રુવર તરીકે આવતો હોય અને પુરાવો વિરુદ્ધમાં આવતો હોય તો એને પણ એટલી જ સજા થાય જેટલી પેલા લોકોને થવાની છે. એ સિવાય બીજા બધા ઘણા બધા ટ્રીટમેન્ટો છે. એની અંદર એક બીજું છે સેક્શન 306-307 લીગલિટી ઓફ પાર્ડન ગ્રાન્ટેડ બાય ધ લર્નેડ સેશન્સ જજ સબ સેક્શન 4 ઓફ સેક્શન 306 પ્રોસિજર ઇન નેચર ઇટ ઇઝ નેસેસરી ટુ બી ફોલોડ ઓનલી બાય ધ મેજિસ્ટ્રેટ એઝ હી વુડ નોટ હેવ એની જ્યુરિડિક્શન ટુ ટ્રાય કેસ હિમસેલ્ફ. લર્નેડ સેશન્સ જજ બિફોર હુમ કેસ ઇઝ કમિટેડ ફોર ધ ટ્રાયલ મસ્ટ બી ઇન્ફોર્મ હેઝ એ ઓન હુઝ ઓન વોટ બેઝ પાર્ડન હેઝ બી સ્ટાન્ડર્ડ ટેન્ડર્ડ. હાવેવર સેક્શન 307 does not contain any such condition. Power of learned session judge is independent provision contained in section 306. Condition mentioned in section 307 refer to condition laid down in subsection 1 of section 306. The 306 પ્રમાણે એને જે કન્ડિશનો આપી છે એ પ્રમાણે એને આગળ વધવાનું છે. અને આ જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ ઘણા બધા જજમેન્ટોની અંદર ઘણા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અંદર આવી ગયો છે. અને એની જે ખામીઓ છે એની ખામીઓ એની અંદર નોંધવાની ખામી એ બધું જે છે એ ટેકનિકલ બાબત છે. અને એ ટેકનિકલ બાબત હોવાથી સોશિયલ મીડિયામાં એ બાબતો ન ડિસ્કસ થાય. એટલે અમુક વખતે જ્યારે આવા પ્રકારના ઇસ્યુ આવતા હોય છે સામાન્ય રીતે આવો વિટનેસ હોય કે જે બધી જ હકીકતો જાણે છે, ગુના સંબંધિત તમામે તમામ માહિતી છે, તમામ વિટનેસ આ વિટનેસ છે એ બીજા આરોપીને ફસાવવા માટે કે સજા કરાવવા માટે આવ્યો છે, અને એવા સંજોગોની અંદર પોતે બચીને બીજા સજા કરાવવાનો બીજાને સજા થાય એ વિચારીને જો આવતો હોય તો એની મેન્ટાલિટીમાં ફિટ હોય, એટલે આવા વિટનેસ તપાસતી વખતે બહુ કાળજીથી લેવાનો હોય છે. અને એ કાળજી આપણે ડિફેન્સના બીજા એવિડન્સ આપણે લઈએ છીએ, બીજા વિટનેસોને આપણે તપાસ એના કરતાં થોડીક વધારે મગજની અંદર એક વસ્તુ ચોક્કસ રાખવાની છે કે આ વ્યક્તિ પોતે ગુનાનો આરોપી છે અને એ જ આપણી સામે આવ્યો છે. એટલે એવા સંજોગો આપણે જયારે ઉપસ્થિત થતા હોય બહુ ટેકનિકલી જે ખામીઓ છે એ ખામીઓને કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી આની ઉલટ તપાસ ના થાય ત્યાં સુધી ડિસ્ક્લોઝ કરવાની નથી. એટલે આ બધા સિદ્ધાંતો આ બધી હકીકતો અને આ જે સુપ્રીમ કોર્ટના વેરિયસ જજમેન્ટ છે એ જજમેન્ટ તમે જોશો તો એની આખી જે રીત આપેલી છે, આજ હું તમને જે જજમેન્ટ વોટ્સએપ કરવાનો છું એની અંદર તમે વાંચશો તો તમને આખી એની રીત કે કઈ રીતે ટેન્ડર ઓફ પાર્ડન થાય, કોણ કરી શકે, કેવી રીતે કરી શકે, કયા સંજોગમાં થાય, કયા સંજોગોમાં ના મંજૂર કરી શકે. એવું નથી કે દરેક કેસની અંદર મેજિસ્ટ્રેટને પાર્ડન ટેન્ડર ઓફ પાર્ડનની અરજી આપી છે, દરેક કેસની અંદર મેજિસ્ટ્રેટ મંજૂર કરે કે સાહેબ મંજૂર કરે એ શક્ય નથી. સાહેબને સેટિસ્ફેક્ટરી ન લાગતું હોય તો ઓન ધ સ્પોટ રિજેક્ટ પણ કરી નાખે, એનાથી પ્રોસિક્યુશનના કેસને કોઈ ફાયદો કે નુકસાન થતું નથી, પણ એનાથી એક આરોપીને નુકસાન થાય છે એ પણ એક હકીકત છે રેકોર્ડ પર. એટલે એ જે હકીકતો જાહેર કરે છે એ હકીકતો ડિસ્ક્લોઝ થઈ જાય છે અને એનાથી ગુનાને લગતી બીજી ચેન ઓફ સર્કમસ્ટન્સીસ પુરવાર કરવામાં અથવા તપાસ કરવામાં પ્રોસિક્યુશનના જે વિટનેસો છે એ અધર વિટનેસીસની લાઈન પર જઈને આ વિટનેસ કેટલું સાચું બોલે છે ને કેટલું ખોટું બોલે છે એની ખરાઈ કરવામાં તપાસ અધિકારીને સમર્થન મળે છે. અને એ લાઈન ઉપર અને એ ડાયરેક્શન ઉપર તપાસ થાય છે. અને એ લાઈન પર ને એ ડાયરેક્શન ઉપર તપાસ થતી હોય તો તપાસ મોટે ભાગે પછી વ્યવસ્થિત રીતે થતી હોય. સામાન્ય સંજોગોની અંદર એ પછી જે હાયર ઓફિસરો તપાસ કરતા હોય અથવા તો બીજાના ગાઈડલાઈનની અંદર કરતા હોય એમાં ઘણી વખતે અમુક જે પ્રોસિક્યુશન લોયરો હોય જે પ્રોસિક્યુશન લોયરની પણ ગાઈડલાઈન હોય છે. એટલે આવા સંજોગોને ધ્યાનમાં રાખી અને આ જે જજમેન્ટો છે એના સિદ્ધાંતો આ જે જજમેન્ટો હું તમને આજે આપી રહ્યો છું એ ગાઈડિંગ પ્રિન્સિપલના જજમેન્ટો છે. એટલે બે પ્રકારે આવશે, તમારે કમ્પ્લેન તરફેના બી આવશે, કઈ રીતે મનાય કઈ રીતે ના થાય સજા કેમ કાયમ રાખે એ બાબતે બી આવશે, અને કેટલાક એક્યુઝ તરફે પણ આવશે કે જેની અંદર જે એક્યુઝ છે એને કયા કયા પ્રકારના ડિટેલ્સ મળે, જે જનરલ તમને કયા છે એ સિવાય પણ કયા સ્પેશિયલ પ્રકારના ડિટેલ્સ મળે એ તમે જરા વાંચી લેજો તો તમને ચોક્કસ થઈ જશે. એ એટલા માટે હું નથી વાંચતો કે
અમુક મેં તમને કહ્યું હતું કે અમુક બધી ખામીઓ આપણે બતાવી દઈએ તો આપણને નુકસાન થાય એવું છે. એટલે એવા જે ડિફેન્સ છે એ તમારા જજમેન્ટ ની અંદર મળશે, પણ જનરલ લોકો કોઈ જાણતા નથી, ઘણા બધા વકીલો પણ જાણતા નથી. ગઈકાલે આપણે એક કન્ફ્યુઝન થયું કે એપ્રુવલ એપ્રુવલ અને એપ્રુવલ બરાબર છે, આપણે એક કન્ફ્યુઝન થયું હતું. એટલે એપ્રુવલ અને એપ્રુવલ એની અંદર કેટલો ફરક છે? ખાલી એલ અને આર આટલો જ ફરક છે, એસ બીજો કોઈ ફરક છે નથી, પણ એનો મિનિંગ કેટલો બદલી જાય. એટલે આવી રીતે આવું ન થાય એટલા માટે આપણે આને બી કેરફુલ અને આવા જે ટ્રીટમેન્ટો છે એને વાંચી અને સાઈડ પર રાખજો, અથવા તો એને એક ડાયરી ની અંદર લખી રાખજો તમારા ભવિષ્યમાં મારી લાઈફમાં અત્યાર સુધી એક જ કેસ આવ્યો છે, એ સિવાય બીજો કેસ આવો આવ્યો નથી આટલા વર્ષના ગાળામાં. તમારી પાસે ક્યારે આવશે એ મને ખબર નથી, પણ આવે તો આજે ગઈકાલે આ સવાલ હતો, ગઈકાલે સવાલ હતો અને ખરેખર સારો સબ્જેક્ટ હતો. એમનો સવાલ પણ બહુ જ સરસ હતો, પેટ્રિસિયા મેડમનો બહુ સરસ સવાલ હતો. ખરેખર જાણવાની કોઈ વ્યક્તિને ઈચ્છા થાય તો આવા પ્રકારના સવાલો આવતા હોય એ પ્રમાણેનો આ સવાલ હોય. આજે આપણે એને આજે લેક્ચરના એક ભાગ તરીકે, કેમ કે હું ધારત તો બે મિનિટમાં એમને બતાવી શકતો હતો કે આમાં આટલું હોય ને આમાં આટલું હોય, પણ મારે એવું યાદ રાખ્યું કે આપણે એને કંઈક સેક્શન વાઇઝ થોડુંક ડિટેલમાં આપણે કહીએ છીએ, જેથી કરી ભવિષ્યમાં આવો કોઈ સવાલ કોઈની પાસે આવે તો એ વ્યક્તિને તકલીફ ના પડે. અમારે એ જોવાનું છે કે અમારે તમે ભવિષ્યમાં તકલીફ પણ ન મુકાવી એ પ્રમાણેની અમારે તમને ગાઈડલાઈન આપવાની છે, જે અમારા અનુભવથી અને અમારા અભ્યાસથી અમે મેળવેલી છે. અને એ જે ગાઈડલાઈન છે એના આધારે તમે આગળ વધતા જાઓ એ બાબતે અને એ ધ્યાનમાં રાખી અને આજના એ જે સવાલ હતો એમને સવાલને આજે આપણે લેક્ચરના સ્વરૂપે સબ્જેક્ટ બનાવી દીધો છે. તો પ્રેક્ષા મેડમને સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે સરસ સવાલ કર્યો છે, તમારા સવાલના લીધે ઘણા બધાને આ વિષય ઉપર જાણવા મળ્યું છે. એટલે હવે તમારે કોઈકને આ બાબતે કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો, જેટમેન્ટ હું તમને વોટ્સએપ કરી દઈશ. અને જેટમેન્ટ તમે બે ત્રણ વખતે વાંચજો, પહેલી વખતે વાંચશો તો લગભગ ખ્યાલ નહીં આવે એવા જજમેન્ટો છે, કેમ કે આ જે જજમેન્ટો છે એ સુપ્રીમ કોર્ટના તો ખરા, પણ સુપ્રીમ કોર્ટની અંદર બી અધર સ્ટેટના જે જજીસ આવતા હોય છે, યુપીના છે, બિહારના છે, જ્યાં કે ત્યાં ઇંગ્લિશની લેંગ્વેજ બહુ ઊંચા લેવલ પર બોલાતી હોય છે અથવા તો લખાતી હોય છે. આપણા ગુજરાતમાં એટલું ઊંચું લેવલ નથી, પણ ત્યાંના આપણા ગુજરાતના જજો ગયા છે અને ગુજરાતના જજોની જે લેંગ્વેજ છે આપણે તરત સમજી શકીએ છીએ. પણ જે યુપીના, બિહારના એ બાજુના બીજા સ્ટેટના છે કે જ્યાં ઇંગ્લિશનું ચલણ વધારે છે, એવા જે જજીસ છે એમના જે શબ્દો છે એ શબ્દો તમને આમાં ઘણા બધા નવા નવા શબ્દો જાણવા મળશે, નવા નવા. એટલે જજમેન્ટો કાળજીપૂર્વક વાંચજો અને એનો લીગલ મિનિંગ કરજો, લીગલ ડિક્શનરી વાંચજો. ઓક્સફર્ડ નો મિનિંગ ના જોતા, ઓક્સફર્ડ નો મિનિંગ અલગ આવશે બરાબર. ઓક્સફર્ડ ના મિનિંગ ને જોયા કરતા લીગલ મિનિંગમાં જોયો, આપણે લીગલમાં કામ કરવાનું એટલે લીગલ મિનિંગ જરૂર છે. નો ડાઉટ તમે ઓક્સફર્ડ નો મિનિંગ જોશો તો તમને એનો આસપાસનો અંદાજ મળશે, પણ ચોક્કસતા નહીં મળે બરાબર. હવે તમારે કોઈને આ બાબતે કઈ સવાલ કરવો હોય કે પૂછવું હોય અથવા કઈ જાણવું હોય તો તમે કરી શકો છો, કેમ કે આપણી પાસે 20 મિનિટનો સમય છે અત્યારે. બોલો. પ્રેક્ટિસર મેડમને પૂછ્યું છે બરાબર લાગ્યું કે નહીં? હેલો ગાયત્રી. જી સર. હેલો. ગાયત્રી બેન કે એમને ગ્રુપમાં મેસેજ કરી દીધો છે પેટ્રિશિયાએ કે I got great knowledge from you sir, thank you એમ મેસેજ મૂકી દીધો. બરાબર, બહુ તમારો ફાટે છે. સંભળાય છે સર હવે? ના, એમણે પેટ્રિશિયા મેસેજ ગ્રુપમાં લખી દીધો છે કે I got great knowledge from you sir, thank you. એ ગ્રુપમાં એમણે મેસેજ લખી દીધો છે.
સર એક એક જનરલ સવાલ છે કે જ્યારે આ રીતના કેસીસ આવે ત્યારે એના સપોર્ટિંગ જજમેન્ટ્સ આપ કઈ રીતે શોધો છો, એની મેથોડોલોજી શું હોય કે આપણે એને એના ઉપર હાયર કોર્ટના જજમેન્ટ શોધવા હોય? હવે કેસના જજમેન્ટો શોધવાની સામાન્ય જે રીત છે એ તમે તો અત્યારે બધા અપડેટ થઈ ગયા છો, બહુ જ અપડેટ છો, અને હજુ પણ અપડેટ થવાનું તમારું ચાલુ જ છે. અમે હવે થોડા અપડેટ થઈ રહ્યા છે, તમારે જેટલું અમને એમાં નોલેજ નથી, પણ છતાંય મારી પાસે ઘણા બધા સોફ્ટવેરો છે જે સોફ્ટવેર મેં પરચેસ કરેલા લાયસન્સ સોફ્ટવેરો છે. મારી પાસે 5 સોફ્ટવેર છે ટોટલ, એટલે 5 સોફ્ટવેર એવા પ્રકારના સોફ્ટવેર છે કે હું કોઈ એક શબ્દ નાખું ને જો તમે ઘણી વખતે હું તમને એક સેમ્પલ તમને બતાવું છું. આ એક જજમેન્ટ છે. હવે ગઈકાલે ક્વેશ્ચન આવ્યો અને તરત મારે જજમેન્ટ શોધવાનું થયું તો હું કેવી રીતે શોધું છું એ હું તમને બતાવું છું, અને હું તમને આટલું જજમેન્ટ તાત્કાલિક ડિલિવર કેવી રીતે કરી શકું છું. તો જો તમને આ દેખાતું હોય તો આ જે જજમેન્ટ છે એની અંદર વચ્ચે હાઈલાઈટ આવેલી જો દેખાયું. હા સર દેખાય છે. હા સર એટલે હું છે ને તો આ જે મારી મારા જે સોફ્ટવેરો છે એની અંદર અલગ અલગ રીત છે શોધવાની, એ રીત મેં શીખી લીધી છે. અને આ સોફ્ટવેર હું 2007 થી વાપરી રહ્યો છું, જ્યારે સોફ્ટવેરોની શરૂઆત થઈ 6-7 માં ત્યારથી હું વાપરી રહ્યો છું. એપ્રુવર નું ખાલી આઈપીસી સિલેક્ટ કરું અથવા તો સીઆરપીસી સિલેક્ટ કરું અને એના ઉપર આવેલા બધા જજમેન્ટો નીચે ક્લિક કરી દઉં, સર્ચ કરી દઉં, સર્ચ કરીને પછી રિફાઈનમાં જવું, રિફાઈનમાં જવું એટલે એપ્રુવર ને લગતા જેટલા જજમેન્ટો એટલા બધા ઉપર આવતા જાય. હવે એ એપ્રુવર ના આવ્યા, હવે એમાંથી પાછું રિફાઈન ફરીથી રિફાઈન સર્ચમાં જેટલું જોઈતા હોય તો મળે. તમને બતાવું કે આ જે જજમેન્ટો આવ્યા છે, માની લો કોઈ પણ જજમેન્ટ તમે જોશો તો એની અંદર કોર્ટે જેટલા જજમેન્ટો ઉપર રિલાય કર્યું હશે એ જજમેન્ટો રિલાય કરેલા જજમેન્ટો બધા અંદર ટાંકેલા હશે. બરાબર, દાખલા તરીકે કોર્ટ રિલાય અપોન 100 જજમેન્ટ એટલે 2-5-10 જજમેન્ટો ને જેના પર રિલાય કર્યું હશે એ બધા જજમેન્ટો એ સબ્જેક્ટ પરના હશે. એટલે એ જે સબ્જેક્ટ પરના જજમેન્ટો છે એ તમે ક્લિક કરીને અથવા તો સર્ચ કરીને અથવા તો તમારી પાસે બુક્સ હોય તો બુક્સ ની અંદર થી જોશો તો તમને એ લાઈનના જજમેન્ટો તમને મળી જશે. જેટલા જજમેન્ટ હોય 2-5-10 એ બધા રેકોર્ડ પર આવી જાય. નહીં તો કે આટલું બધું તમે વિચારતા હોય કે આ ગઈકાલે પ્રશ્ન આવ્યો અને આજે સવારે હું અત્યારે હું તમને જજમેન્ટ ડિલિવર કરીશ, જજમેન્ટ સાથે હું તમને લેક્ચર આપતો હોય, ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન યર બેક. બરાબર, આ 5-7-10 વર્ષ પહેલા તો આ વસ્તુ શક્ય જ નહોતી. તમને કહીએ તો તમને સાચું નહીં માનો. અમે એવી રીતે અમે ચોપડાઓ ખેલાઓમાં ભરી ભરીને કોર્ટની અંદર જતા હતા લઈને, અને ચોપડીઓ સાહેબ ચાલવી પડતી, ઝેરોક્ષની એ વ્યવસ્થા નહોતી. તમે તો અત્યારે બહુ આગળ છો, તમે તો અમારા કરતા વધારે આગળ આ લાઈન પર તમે વિચારી શકો. જજમેન્ટ શોધવાની આ સીધી સારી સરળ રીત છે. સબ્જેક્ટ તમારો નક્કી હોવો જોઈએ અથવા તો તમારે એના અંદર સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે તમારે કયા બાબત પર જોઈએ છે. તમે એ બાબત નક્કી કરી દો એટલે તમારી જજમેન્ટ જ જજમેન્ટ હોય છે બધા. ખ્યાલ આવ્યો? હા સર. હા સર. સર અપ્રુવર ની સ્ટેજ કોઈ હોય કે ગમે ત્યારે કરી શકે? હેલો અપ્રુવર છે ને સર, અપ્રુવર થવામાં એક્યુઝ ને કોઈ સ્ટેજ છે? બહુ ઇકો આવે છે, ઇકો માઇનસ કરી દે. સર મારો એક સવાલ છે.
સર આમાં જજમેન્ટ સર્ચ કરવાની આપે જે પદ્ધતિ બતાવી એ તો બરોબર છે, પણ એમાં માનો કે આપણે ફોર અને અગેન્સ્ટ એવા જજમેન્ટ જોતા હોય કે આપણા ફેવર ના અને આપણા અગેન્સ્ટ ના, તો અલગ અલગ એવી રીતે મળી શકે છે? એટલે તમારે સૌથી પહેલા તો ઉપરનું લાઈન જોઈ લેવાની, એપ્લિકેશન ગ્રાન્ટેડ ઓર રિજેક્ટેડ, જે હું તમને આ જજમેન્ટ ની અંદર બતાવું. સિમ્પલ અપીલ ગ્રાન્ટેડ ઓર રિજેક્શન એટલું લખેલું હોય છે. અને જજમેન્ટ ના એન્ડ માં પણ એ લખેલું હોય છે. બરાબર છે, પણ એ સોફ્ટવેર આપણને કાઢી નથી આલતું, અલગ સોફ્ટવેર અલગ કાઢી નથી આલતું આપણને. મોનોપોલી રાખી છે. સોફ્ટવેર બધા કોસ્ટલી હોય છે બહુ? અત્યારે તમારે જોવા જાવ તો વાર્ષિક 7-8 હજાર રૂપિયા આવે છે. તમે ઇન્સ્ટોલ કરાવો તે વખતે 20-25 હજાર રૂપિયા લે છે. સર અમારે જ્યાં બિગિનર્સ માટે કોઈ સારું સોફ્ટવેર એક જ વસાવવું હોય તો કયું લઈએ? લાયસન્સ વર્ઝન એટલે તમને મારું નામ દેખાશે, જો દેખાયું અહી ઉપર. હા સર, બિગિનર્સ માટે આ સફિશિયન્ટ છે? લોસ રૂટ એક જ તમારે સારામાં સારું એક આ છે. એક બીજું એક છે ગુજરાત લો હેરલ્ડ નું છે, એ પણ સારું છે. જીએલએસ પણ બહુ સારું છે. એનું લગભગ 22-25 હજાર રૂપિયા ફર્સ્ટ ઇન્સ્ટોલેશન માટે 22-25 હજાર રૂપિયા છે. પછી દર વર્ષે 6-7 હજાર રૂપિયા આવે છે એના. પણ આની અંદર હું આની અંદર અત્યારે લગભગ 14 લાખ જજમેન્ટો છે આમાં, આ સોફ્ટવેરમાં 14 લાખ બધા થઈ, સિવિલ, ક્રિમિનલ, એમએસસીટી, બધા જ પ્રકારના એક. બરાબર, હા, એટલે સિવિલ ક્રિમિનલ બધા જ આવી જાય એમાં. તમે આ સોફ્ટવેર લો ને આ 22-25 હજાર રૂપિયાનું, એમાં તમને સિવિલ પણ આવી જાય ને ક્રિમિનલ પણ આવી જાય. એમાં તમારો પછી કયો સબ્જેક્ટ કેવો છે, તમારે સિવિલ જોઈતો હોય તો સિવિલ એટલા ક્રિમિનલ નું આપે છે, પણ એ લોકો પૈસા વધારે લે છે. પછી 5-7 હજાર રૂપિયા માટે આપણે બધું શું કરવું, આપણે તો કોઈ કામ લાગવાનું છે. બરાબર, એમાં 1000-1200 રૂપિયા નો ફરક પડે છે. આ લોકો વધારે નથી પાડતા, વધારે નથી કરતા. થેન્ક યુ, હા હા, થેન્ક યુ સર. આજે સવારે જજમેન્ટ થયું હશે તો બપોર સુધીમાં તમારા હાથમાં આવી જશે. અને એનો સિમ્બોલ પણ હું તમને બતાવી દઉં.
બીજા નંબર છે, જો બીજી એક આર છે લાઈવ લો, એ બીજું છે લાઈવ લો. પછી એક ત્રીજી એક છે ઇન્ડિયન લો લાયબ્રેરી. ઇન્ડિયન લો લાયબ્રેરી આ બધા ફ્રી સોફ્ટવેર છે, તમને બધાને કામ લાગશે. આમાંથી સૌથી વધારે કહું સારું, હું લાયસન્સથી વાપરું છું એટલે પેલા બધા બહુ પડતો નથી. કેમ કે આજે સવારે જે પણ થયું હોય ને તો મારે 7 વાગે પછી મારા ત્યાં આગળ મારા સોફ્ટવેરમાં દેખાય. તો લો ફાઇન્ડરમાં પણ આવી જાય બધું? તમને આપશે કે તમે એને પરચેસ કરવાની ઈચ્છા રાખો બીજા જાણવા હોય તો આ તમારા ફ્રીમાં તમે જોતું હોય તો તમને આ બધા સોફ્ટવેર સારા મળી જશે. એટલે આ પ્લે સ્ટોર માંથી ઇન્સ્ટોલ કરશો તમારા મોબાઈલ માં, તમે હમણાં બેઠા બેઠા કરી શકશો. ઇન્સ્ટોલેશન તો બહુ 2-5 મિનિટ માં થઈ જાય. આ ફ્રી છે, લિમિટેડ જજમેન્ટ, લિમિટેડ જજમેન્ટ, લિમિટેડ જજમેન્ટ. તમારે દિવસમાં 50 જજમેન્ટ આવ્યા હોય તો 50 માંથી 2-3 જ એ લોકો બતાવશે, વધારે નહીં બતાવશે. તમારે જે જોઈએ છે એક બધું લાયસન્સ તમે થઈ ગયો તો જ તમને મળે. આજે તમને એક શોર્ટ ટાઈમ ની અંદર તમને એક અપડેટ જજમેન્ટ તમને મળે, એના માટે મેં તમને આ સાઈઝ બતાવી કે ફ્રી જજમેન્ટ તમને મળે. મને કામ લાગે એવું હતું, એટલે બહુ આવી ગયું. જો આવી કામ લાગે તમને બરોબર, ફક્ત ઇન્ટરનેટ તમારે ચાલુ રાખવું પડે બસ. ખબર પડે કે આ કઈ 5 વાગે ઉઠે આગળ તો પછી પેજ પર જે પેજ પર વાંચ્યા પછી અમને ખબર પડે કે આ કામ નું છે. ઘણી વખત એવું બની જાય કે 15-15 જજમેન્ટ અમે વાંચ્યું હોય ને એક લીટી અમારે કામ ની ના આવતી હોય, એવું પણ બની જાય. તે વખતે વાંચેલું હોય ટાઈમ આપવો જોઈએ છે તોડે. પણ એ બધું વાંચેલું છે અત્યારે કામ લાગે, આજી તમને કહ્યું એ જે વાંચેલું ને એ જ અત્યારે કામ લાગે. તમે તો ડાયરી પણ મેન્ટેન કરી હશે ને સર તે વખત? ડાયરી મેન્ટેન નથી કરતો ના, જજમેન્ટ ની ડાયરી જે તે વખતે જૂના જમાનાની. જૂના જમાનામાં ડાયરી મેન્ટેન કરતો હતો, બહુ સરસ ડાયરી મારી હતી. ચાર વર્ષ પછી આવ્યો છે બરાબર. આઠે ડાયરી હતી, આઠે ડાયરી બનાવી. એ ખજાનો હતો એ ડાયરી. માંડીને 2019 સુધીના જજમેન્ટ નું શોર્ટ નોટ આરોપી બરાબર બરાબર. બઉ જ મહેનત છે. લવલી લવલી, બઉ જ મહેનત છે, બઉ જ મહેનત છે.
તમને બધાને નોલેજ પણ આવજો આ લોસ લોસ કે સાઈડ પર તમને થઈને અને સાત બધી રેટ તો કે જે લાગે કે બસ જે લાગે પછી આવે તો આ તમને જો છો ને આ બધા આપણે સાથે કો સાઈડ પર હા 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 એમાં જે લાગો પણ આવે છે સિમ્પલી ગ્રેટ પછી ચા પી હોય બરાબર 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 તમે જે કહો છો એના કરતા આજની તારીખે હું તમને આ આપું છું તો આ જજમેન્ટ વાંચો આ તમે હજુ નથી વાંચ્યું તમે લેટ છો એટલે પછી મેં જુદી ભાષા કહી મેં કહ્યું તમે લોકસત્તા પેપર છો મેં કહ્યું એટલે કે કેમ મેં કહ્યું લોકસત્તા સમાચાર પત્ર ની અંદર બે દિવસ પછી કે એક દિવસ પછી ના સમાચારો વધારે આવે છે તમે લોકસત્તા પેપર છો એટલે આવી રીતે અમુક વખતે તમને આવા જે આ મેં સોફ્ટવેરો બતાવ્યા ને એમાંથી તમને ઓન ધ સ્પોટ ટ્રીટમેન્ટ મળી જશે તમે ટ્રાય કરી જોજો અત્યારે તમે નાખી જોજો આ લો ફાઇન્ડર છે 10 મિનિટમાં તમારે ત્યાં આવી જશે અને 10 મિનિટની અંદર આજની તારીખે જે જજમેન્ટ પાસ થયા હશે એ જજમેન્ટ ની અંદર થી સિલેક્ટેડ બે કે ત્રણ જજમેન્ટો તમને આજની તારીખ માં મળશે અને આ લોકો એનઆઈએક પણ વધારે આપે છે એનઆઈએક પણ દર 2-4 દિવસે એક જજમેન્ટ આવે છે આ સાઈડ પર હવે સાહેબ એનઆઈએક ને ડીક્રિમિનલાઇઝ કરવાની આ લોકો તૈયારી કરે છે ગવર્નમેન્ટ કરવું હશે તો બહુ મુશ્કેલી પડશે કરવું હશે તો બહુ મુશ્કેલી પડશે પછી કોઈને ડર જેવું રહે જ નહીં સર ચેકો લખવામાં આટલા વર્ષો ના કેસો નું શું પછી એની અંદર રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપે પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપે એ બાબત ની અંદર વિચારવું પડે ને પાછું આટલા વર્ષો થી જે કેસો ચાલી રહ્યા છે એનું શું બરાબર સર સર એ મનુપાત્ર મેં યુઝ કરેલું છે મનુપાત્રમાં પણ આમ અમુક એક્સપિરિયન્સ સારો રહેલો એ લગભગ 15-16 હજાર ની આજુબાજુ પડેલું ઘણું સારું છે ઘણું સારું છે સારા સારા જજમેન્ટો મળશે એમાં ના નથી જજમેન્ટો જો એક વસ્તુ તમે સમજી લો બધા એકબીજાની કોપીઓ જ મારતા હોય અમુક જ જજમેન્ટો માં ફેરફારો હોય છે હા સર હા સર અને અમુક જે લેન્ડમાર્ક જજમેન્ટો આવતા હોય તો બધા એને લેવા જ પડે એને કવર કરવા જ પડે એનું સોફ્ટવેર બંધ થઈ જાય
બોલો બીજા કોઈને કઈ કેવું છે? હા સર, આ લોસુટ તમે કહ્યું સર એ એસસીસી કરતા પણ તમને એનું ફોર્મેટ સારું લાગ્યું એસસીસી કે એનું આવે એના કરતા પણ? હું વાપરું છું એટલે મને અનુકૂળ પડી ગયું છે એટલે મને સારું લાગે છે. બાકી ગુજરાત હાઈકોર્ટ વાળું જે આપણે જીએલએચ છે, જીએલએચ એ જીએલએચ પણ સારું જ છે. આ હું કન્ટિન્યુઅસ વધારો પડતો યુઝ આનો કરું છું. પછી બીજું એક જે આવે છે ક્રાઇમ્સ નું, એ પણ બહુ સરસ છે. એમાં એકલા ક્રાઇમ્સ ના તમને મેટર મળશે, એટલી જ કિંમત નું છે. જો એટલા રૂપિયા આપણે ખરાતા હોય તો પછી આ બધું જનરલ ના લઈએ કે જે આપણને સિવિલ માં ચાલે, રેવન્યુ માં ચાલે, બરાબર છે? આપણા પૈસા નો કઈ રીતે યોગ્ય ઉપયોગ થાય છે એ બી આપણે જોવાનું. પાછું આપણને આ જ વસ્તુ જે અહીંયા મળે એ જ પેલામાં મળવાની છે. પેલા ની અંદર આપણને એટલું ક્રાઇમ જ મળશે, ક્રિમિનલ ના જજમેન્ટ મળશે. એ ક્રિમિનલ ના જજમેન્ટ હશે 7-8 લાખ હશે. આ અત્યારે મને એટલા જ રૂપિયા ની અંદર મને 12 લાખ જજમેન્ટ મળે, 14 લાખ જજમેન્ટ મળે. એમાં સિવિલ આવી ગયો, એમએસસીટી આવી, બધા જ તમે ખાલી એક્ટ નું નામ નાખો એટલે તરત તમારે જેટલા જજમેન્ટો એક્ટ ના રિલેટેડ જેટલા જજમેન્ટો એ થયા હોય અંદર એ બધા મળે. એ ઉપરાંત ઓલ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ, ઓલ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ પછી તમારે પૂછ્યું. બરાબર સર. હા, અમારે તો આ રીતે વપરાય છે. બોલો કોઈ છે હવે? ગાયત્રી?